તો મિત્રો આજે આપણે આ સંભાવનાનો એક સવાલ કરીએ શરૂઆત કરીએ તો બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે તો તે સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવના શોધો તો સૌપ્રથમ સંભાવના નીચેની ઘટનાની સંભાવના શોધવાની હોય તો ઘટનાઓ માટેની વાત તો આપણે કરીશું પણ તેની સાથે સાથે આપણે પહેલાં એ જોવું પડશે કે બે સિક્કાઓ સમતોલ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે તો શું શું સંભવ છે કયા કયા ઓપ્શન્સ છે આપણી પાસે અથવા તો એક સિક્કાને બે વખત ઉછાળો તો પણ એ જ ઓપ્શન્સ આપણી પાસે રહેવાના છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળીએ તો શું થાય અથવા એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળીએ તો શું થાય તો બે સમતોલ સિક્કામાં જોઈએ તો પે પહેલો સિક્કો અને બીજો સિક્કો આ રીતે આપણે ગણતરી કરીશું અને બે સમતોલ સિક્કા અથવા તો આપણે એમ જોઈએ કે એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળે તો પહેલી વખત ઉછાળેલો અને બીજી વખત ઉછાળેલો એ રીતે ઓપ્શન કરીશું અને બધા જ વિકલ્પોને બ દરેક એકબીજા સાથે કનેક્ટ કરવા પડશે જોવા પડશે તો હંમેશા પહેલાં આપણે પહેલી વખતનો ઓપ્શન જે છે તેના માટે વિચારીએ અને ત્યાર પછી તેના દરેક ઓપ્શન માટે પાછું બીજી વખતના ઓપ્શન્સ વિચારવા પડશે તો પહેલી વખતના ઓપ્શન્સની અંદર સમજી લો કે અહીંયા બે સમતોલ સિક્કા એકસાથે સાથે ઉછાળે પહેલાં સિક્કાની વાત કરીએ તો પહેલા સિક્કાને ઉછાળીએ તો આપણી પાસે બે ઓપ્શન્સ મળે છે છાપ એટલે કે હેડ મળે છે અથવા કાંટો એટલે કે ટેલ મળે છે હવે ધારો કે છાપ આવી હોય પહેલા સિક્કા માટે અને આપણે બીજા સિક્કા સાથે કનેક્ટ કરવાનું હોય તો પહેલી વખતે છાપ આવે તો બીજા સિક્કા માટે શું થાય છે એ જોઈએ તો પહેલી વખત છાપ આવેલ હોય તો બીજા સિક્કા માટે હેડ આવી શકે અથવા ટેલ આવી શકે એના માટે તો હેડ અને ટેલ જ આવવાની છે બીજા સિક્કા માટે પરંતુ એની કન્ડિશન એ છે કે પહેલાં સિક્કામાં શું આવેલ છે જો પહેલા સિક્કામાં હેડ આવેલ હોય અને બીજા સિક્કામાં પણ હેડ આવેલ હોય તો આપણી પાસે આપણી પાસે જે બંને જવાબ હેડવાળા મળશે પણ પહેલા સિક્કામાં હેડ આવેલ હોય ને બીજા સિક્કામાં ટેલ આવેલ હોય તો બંને હેડવાળા નહીં મળશે ઓપ્શન એ જ રીતે પહેલાં સિક્કામાં ટેલ આવેલ હોય અને ફરીથી બીજા સિક્કા માટે આપણે ગણતરી કરીએ તો બીજા સિક્કા માટે ફરીથી હેડ અને ટેલ બીજા પહેલાં સિક્કાની કન્ડિશન માટે આપણે જોવાનું રહેશે તો પહેલાં સિક્કાની એક કન્ડિશન માટે બીજા સિક્કાનો જવાબ અલગ શોધવાનો પહેલાં સિક્કાની બીજી કન્ડિશન માટે બીજા ઓપ્શન્સ માટે બીજા સિક્કાનો જવાબ અલગ શોધવાનો અને પછી એના પરથી આપણે પરિણામો ગણી પરિણામોને સમજીશું પરિણામોને ગણતરી કરીશું તો હેડ અને ટેલ હેડ અને ટેલ તો સૌથી પહેલું પહેલાં સિક્કા માટેનું પહેલું ઓપ્શન જોઈએ પહેલાં સિક્કાનું અને બીજા સિક્કાનું બંનેનું પહેલું પહેલું ઓપ્શન જોઈએ તો આપણી પાસે કુલ પરિણામની અંદર હેડ હેડ મળે છે પહેલાં સિક્કાનું પહેલું અને બીજા સિક્કાનું બીજું જોઈએ તો હેડ ટેલ મળે છે પછી પહેલાં સિક્કાનો ટેલ અને બીજા સિક્કાનો હેડ જોઈએ તો ટેલ હેડ મળે છે અને પહેલાં સિક્કાનું ટેલ અને બીજા સિક્કાનું ટેલ જોઈએ તો બંને ટેલ મળે છે એટલે બંને કાંટા આવે છે આ રીતે તમારે બંને સિક્કાઓ માટે અથવા એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે સિક્કાને એક ઉછાળવામાં આવે તો તમારા કુલ પ્રાથમિક પરિણામો એટલે કે ટોટલી કેટલા ઓપ્શન્સ મળશે તો ટોટલી આપણે ચાર ઓપ્શન મળશે એના સિવાયના કોઈ ઓપ્શન મળવાના નથી આ ચાર ઓપ્શન્સની અંદર તમારા જવાબ મળશે આપણી પાસે ભલે ઘટનાઓ સાત સાત છે પણ સાતે સાત ઘટના ચારની અંદરની હોવાની કોઈપણ ઘટના બને એ ચાર ઘટનાને તમે અલગ અલગ સાતની જગ્યાએ દસ રીતે પણ લખી શકો પંદર રીતે પણ લખી શકો તો આમ જોવા જઈએ તો કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા શું થઈ તો કુલ પ્રાથમિક પરિણામો જે હોય છે તેને આપણે ગણની દ્રષ્ટિએ યુનિવર્સલ એટલે કે યુ વડે અથવા તો એસ વડે દર્શાવવામાં આવે છે તો કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યાને આપણે નંબર ઓફ એસ બરાબર છે તો નંબર ઓફ એસ વડે દર્શાવીએ તો તેની સંખ્યા કેટલી છે તે અહીંયા લખવાની છે તો નંબર ઓફ એસ આપણી પાસે ચાર છે એક ઓપ્શન બીજું ઓપ્શન ત્રીજું ઓપ્શન અને ચોથું ઓપ્શન એટલે ચાર ઓપ્શન થાય છે બધા જ દાખલાની અંદર આ બે લાઈન મોટા ભાગે ગણવાની હોય છે ઘણીવાર પહેલું કુલ પ્રાથમિક પરિણામોને દર્શાવવા સંભવ ના હોય તો એની સંખ્યાને આપણે લખી શકીએ ત્યાર પછી આપણે દરેક ઘટના માટે આ જ રીતે ત્રણ સ્ટેપની અંદર ગણતરી કરવાની છે ધારો કે ઘટના એ ચાર સ્ટેપની અંદર પહેલાં તો આપણે ઘટનાને ધારી લેવાની દાખલા તરીકે અહીંયા એક છાપ મળે પહેલી ઘટનાની વાત કરીએ તો પહેલો દાખલો આપણે ગણીશું ધારો કે ઘટના એ બરાબર

તો હવે એક છાપવાળા કેટલા હવે આપણે આની અંદર જ જોવાનું છે આની બાર કસે જોવાનું નથી આની અંદર એક છાપવાળા કેટલા છે એટલે એચ એક વખત હોવો જોઈએ નહીં કે બે વખત નહીં કે ઝીરો વખત એક વખત હોવો જોઈએ તેવા કેટલા છે તો એક વખતવાળા આપણી પાસે બે ઓપ્શન્સ છે તો એ બેને અહીંયા લઈ લઈશું એચ અને ટી એચ તો એક છાપ મળે તેવા બે ઓપ્શન્સ છે બે મેમ્બર્સ છે તો ઘટના એ બનવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા જો હવે એની અંદર કેટલા નંબર છે કેટલા સભ્ય છે તેના નંબર લખવાના છે એટલે કે બે નંબર છે નંબર ઓફ એ કેટલા છે બે તો હવે સૂત્ર કંઈક આવું છે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એટલે કે ઘટના એ બનવાની પ્રોબેબિલિટી સંભાવના એટલે કે પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ અપોન નંબર ઓફ એસ તો નંબર ઓફ એ નંબર ઓફ મેમ્બર ઓફ એ મે નંબર ઓફ મેમ્બર ઇન એ કેટલા છે બે અને નંબર ઓફ મેમ્બર્સ ઇન એસ કેટલા છે ચાર તો આ છે પરંતુ ક્યારેક તમને સંભાવના ઉપરથી ટકાવારી શોધવાની કહી હોય તો તમારે આ રકમને સો વડે ગુણી દેવાની એટલે તમને પચાસ ટકા સંભાવના ટકાની સ્વરૂપમાં લખવું હોય તો તમે લખી શકો છો હવે આ જ પ્રકારની ગણતરી બધા દાખલા માટે કરવાની છે પરંતુ એની અંદર તમારા માટે જે ઘટના સાનુકૂળ પરિણામો જે છે ને ધારો કે ઘટના એ બરાબર તો ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો અહીંયા મારે પરિણામો લખવાની જરૂર હતી જે હું તમને હમણાં લખી આપું છું તે તમે ધ્યાન આપજો તો મિત્રો અહીંયા તમારે વાક્યમાં લખવાનું છે ઘટના બી ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો એટલે ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો પહેલાં તો ઘટના એ આપણે ધારી લીધી પછી ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો ધારી લીધા પછી ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે જોઈ લીધી કે બે છે અને પછી ઘટના એ બનવા માટેની સંભાવના મળી જશે તમને એની અંદર જે નંબર ઓફ એ એટલે કે જે ઘટના હોય તેની સંખ્યા તેની અંદર રહેલા મેમ્બર્સની સંખ્યા અને આપણા કુલ પરિણામો કુલ પ્રાથમિક પરિણામોના નંબર્સની સંખ્યા આ બંનેનો ટકાવારી લેવાની તો તમે અહીંયાથી દાખલો પોસ્ટ કરીને લખી નાખશો ત્યાર પછી આપણે જોઈએ બે છાપ મળે તો બે છાપ મળે તો તમારે આ જ બધી વિગતો લખવાની રિપીટ જરૂર નથી એટલે કે ઉપરની બે વસ્તુ તમારે ફરીથી કરવાની જરૂર નથી ઉપરની બે લાઈન જે છે તે તમારે આટલો ભાગ તમારે ફરીથી કરવાની જરૂર નથી એક જ વખત આખા દાખલામાં ગણવાનો રહેશે આટલો ભાગ તમારે ફરીથી કરવાની જરૂર નથી ઉપરનો ભાગ ઉપરની બે લાઈન એ બધા માટે કોમન છે સાતે સાત માટે હવે તમારે નીચેથી બધી વસ્તુ સૈમ જ રહેશે પરંતુ તેના નામ અને તેની સંખ્યા બદલાઈ જશે જે મેં ટાઈપ કરેલું છે એમાં એની જગ્યાએ નવું નામ આપીને આપણે દાખલો ગણીશું અને બાકી બધું સૈમ જ રહેશે તો હવે તમારે શું કરવાનું છે હું આ દાખલો તમે પોઝ કરીને લખી લીધો હશે એટલે હું હટાવી દઉં છું અને હવે તમારે અહીંયા જ્યાં પણ એ લખેલું છે ત્યાં તમારે નવું નામ આપીને ચાલુ કરવાનું રહેશે તો પ્રશ્ન છે ઘટના ધારો કે ઘટના હું અહીં બી બરાબર બે છાપ મળે તો ઘટના બી બનવા માટેના સાનુકૂળ પરિણામો જોઈએ તો બે છાપવાળાની અંદર કેટલા છે બે છાપડો ફક્ત એક જ છે એચ એચ તો ઘટના બી બનવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા નંબર ઓફ બી બરાબર કેટલા થશે એક જ થશે અને આ જ રીતે નંબર ઓફ એ એક એના છેદમાં નંબર ઓફ એસ એટલે કે ચાર અને જો તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો તો ઝીરો પોઈન્ટ પચીસ આવશે કારણ કે તમે આને ભાગાકાર કરી શકો છો પણ કરી શકો ખોટું નથી અને તમે પહેલા ચેપ્ટર બે ની બે ઘાત છે તો દશાંશમાં ફેરવી શકીશું એવું તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હશો તો પચીસ ના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ પચીસ તો આ રીતે તમને ઘટના બી ની સંભાવના મળી ગઈ એ જ રીતે તમે ઘટના સી માટે વિચારીએ છે તમારે પોઝ કરી કરીને લખી લેવાનું છે તો ત્રીજું છે ઓછામાં ઓછી એક છાપ મળે તો હવે હું નામ બદલતો નથી તમારે સી નામ આપી દેવાનું છે ત્રીજા માટે ઓછામાં ઓછી ઓછામાં ઓછી એક છાપ મળે તો ઓછામાં ઓછી એક છાપ માટે શું કરશો તમે તો આ ચારની અંદર ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધુ હોઈ શકે તો એક છાપ અને એકથી વધુ છાપવાળા કેટલા છે તો એની અંદર બે છાપ આપણે લેવાના એક છાપ પણ લેવાનું પણ એકથી ઓછી નહીં લેવાનું ઓછામાં ઓછી એક એટલે એકથી ઓછી નહીં હે ને એટલે ઝીરો છાપ પાડું લેવાનું નથી એટલે અહીંયા આપણને ત્રણ પરિણામ મળશે બે છાપવાળા પણ મળશે અને એક છાપ પાડું પણ મળશે આમ તમને અહીંયા નંબર ઓફ એ ત્રણ મળશે સોરી નંબર ઓફ તમારો સી થઈ જશે એટલે ત્રણના છેદમાં ત્રણના છેદમાં ચાર જો તમે આને પણ પચીસ પોઈન્ટ પચીસ વડે એટલે કે પચીસ વડે ગુણીને કરશો તો તમને ઝીરો પોઈન્ટ પંચોતેર જવાબ આવવો જોઈએ પોઝ કરી લો સ્ક્રીનશોટ લઈ લો પછી લખી લેજો અને અત્યારે આગળ વધો ઘટના ચાર પ્રશ્ન ચાર વધુમાં વધુ એક છાપ મળે વધુમાં વધુ એક છાપ મળે એટલે તો વધુમાં વધુ એક છાપ મેળવવા માટે તમારી પાસે સોરી મેં ઉપરનું પણ ભૂસી કાઢ્યું એ તો આપણું કોમન જ રહેવાનું છે એ રિપીટ કરવાની જરૂર નથી હે ને હવે તમે નામ આપી શકશો ડી હે ને કારણ કે હવે તમારે એ બી સી ત્રણ થઈ ગયા છે તો ડી નામ આપીએ આપણે તો ડી નામ આપીએ તો વધુમાં વધુ એક છાપ મળે એટલે વધુમાં વધુ એક એકથી વધુ નહીં એકથી ઓછી ખરી હે ને વધુમાં વધુ એક છાપ એટલે વધુમાં વધુ એક છાપ એટલે તો વધુમાં વધુ એક એક છાપમાં વધુમાં વધુ છાપવાળા તો લેવાના એક લેવાના થી ઓછી છાપ પાડા પણ લેવાના જીરો છાપ પાડા પણ લેવાના જીરો પણ એક સંખ્યા છે જીરો છાપ પાડા એ સંખ્યામાં જ ગણવાનું છે એટલે જીરો છાપ પાડા પણ લેવાના અહીં પણ તમારો જવાબ ત્રણ ના છેદમાં

તો એકથી ઓછી છાપ મળે એકથી ઓછી એટલે કેટલી એકથી ઓછી એટલે શૂન્ય શૂન્ય છાપવાળું પણ ગણાય કારણ કે એ બી એક સંખ્યા શૂન્ય પણ એક સંખ્યા છે અને અહીંયા એક જ પરિણામ મળશે એટલે જવાબ આવશે એકના છેદમાં ચાર અથવા તો ઝીરો પોઈન્ટ પચીસ ત્યાર પછી જો તમે ગણતરી કરશો તો એકથી વધુ છાપ મળે એકથી વધુ છાપ માટે ફરીથી સેમ વસ્તુ એકથી વધુ છાપવાળા એટલે એક નહીં લેવાનો એકથી ઓછી છાપવાળા એટલે એક નહીં લેવાનો પરંતુ વધુમાં વધુ એક એટલે એક લેવાનો ને એકથી ઓછા લેવાના ઓછામાં ઓછા એક એટલે એક લેવાનો ને એકથી વધુ લેવાના પરંતુ એકથી ઓછામાં એક નહીં લેવાનો એકથી વધુમાં પણ એક નહીં લેવાનો એકથી વધુ છાપ એકથી વધુ છાપવાળા કેટલા છે એક જ છાપ છે એક જ છે બે છાપવાળો હે ને એક જ છે ને બે છાપવાળો તો એક છે અને એક હોવાને કારણે શું આવશે એકના છેદમાં ચાર કારણ કે ઉપર તો ચાર છે જ આપણી પાસે એટલે ઝીરો પોઈન્ટ પચીસ અગેન જવાબ આવશે એક પણ છાપ ન મળે એક પણ છાપ ના હોય એટલે એટલે કેટલા એક પણ છાપ ના હોય એટલે તો એક પણ છાપ નહીં એટલે શૂન્ય છાપ અને શૂન્ય છાપ એટલે છે એવું પણ આપણી પાસે જવાબ છે શૂન્ય છાપવાળું છે આપણી પાસે ટીટી છે તે શૂન્ય છાપવાળું છે હે ને એટલે એને એફ નામ આપી દો તમે એટલે એફ તો એકથી વધુ આવ્યો ને અને એપ પછી જી નામ આપી દો એટલે શૂન્ય છાપવાળો લઈ લો તો એની અંદર પણ તમારી પાસે ઓપ્શન એક આવશે એટલે સોરી નંબર ઓફ એ એક જ આવશે અને એકના છેદમાં ચાર એટલે તમને ઝીરો પોઈન્ટ પચીસ મળશે તો આમ આ દાખલો પૂરો થાય છે ત્યાર પછી પણ એક દાખલો આપણે જોઈ લઈશું એની અંદર પણ નીચેનું લખાણ સૈમ જ રહેશે સંભાવનાનો એક આ પ્રકારનો દાખલો પણ પૂછાય છે એક પેટીમાં એકથી પચાસ લખેલા બોર્ડ છે એક બોર્ડ યાદચીક રીતે પસંદ કરતા તેના પરનો નંબર પહેલો અગિયારનો ગુણિત હોય બીજું અવિભાજ્ય સંખ્યા હોય અને ત્રીજું દસનો ગુણિત હોય તેની સંભાવના શું તો આપણે વાત કરીએ અહીંયા કે પહેલાં તો એક પેટીમાં એકથી પચાસ લખેલા બોર્ડ છે તો આપણી પાસે એકથી પચાસ લખવા માટે જગ્યા હોય અને ના પણ હોય હે ને તો એકથી પચાસ લખવાની જરૂર નથી પરંતુ આપણને લખવાની મેથડ ખબર હોય એ પ્રમાણે તમે શોર્ટમાં લખી શકો છો પરંતુ તમે મેન્ટલી કાલ્પનિક વિચાર કરી શકો છો કે એકથી પચાસ એટલે કે એની અંદર શું શું આવશે તો એક પેટીમાં એકથી પચાસ લખેલા બોર્ડ છે તો અહીંયા કુલ પ્રાથમિક પરિણામો શું આવશે એકથી પચાસ એટલે યુ અથવા એક એસ બરાબર એક બે ત્રણ ચાર જો એકથી પચાસ કુલ પ્રાથમિક પરિણામ એમ નથી આવતા આપણે જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે આવે છે એટલે કેટલા કેટલા પસંદ થઈ શકશે એકથી પચાસની અંદરથી એકથી પચાસ જ પસંદ થવાના છે એટલે પાંચ ડોટ 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 ઓગણ અડતાલીસ ઓગણપચાસ પચાસ આ રીતે હું લખું છું સમજ સમજવા માટે આની અંદર દસનો અને અગિયારનો ગુણિત કયો છે એટલે પચાસ ઓકે તો કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા કુલ પ્રાથમિક પરિણામો તમે જોઈ શકો એકથી પચાસ હોય કેટલા હોય હોય હવે ઘટના એ ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન લઈએ અગિયાર નો ગુણિત હોય હવે અગિયાર નો ગુણિત હોય તો અહીંયા આપણે લખી દેવું પડશે પ્રશ્ન જે હોય તે અગિયાર નો ગુણિત હોય અથવા તો આમ થોડું વાક્યમાં લખો તેની પરનો નંબર અગિયાર નો ગુણિત હોય એમ થોડું વાક્ય લખવાનું એટલે થોડું વ્યવસ્થિત લાગે તેની પરનો એટલે કે બોર્ડ પરનો બોર્ડ પરનો અથવા તો પસંદ બોર્ડ પરનો નંબર કરેલો ગુણિત હોય બોર્ડ પસંદ કરેલા બોર્ડ પરનો નંબર અગિયાર નો ગુણિત હોય હે પસંદ કરેલ બોર્ડ પરનો નંબર અગિયાર નો ગુણિત હોય તો અગિયાર ના ગુણિતની અંદર હોવા જોઈએ એક તો એ કંડિશન છે અને બીજી કન્ડિશન છે કે એકથી પચાસની અંદર જ હોવું જોઈએ કારણ કે એ પ્રાથમિક પરિણામ છે એની બહાર આપણે જવાનું નથી એ આપણી મર્યાદા છે તો અગિયારના ગુણિતર લેની અંદર અગિયાર એકવું અગિયાર તો આવશે જ ત્યાર પછી અગિયાર દુ બાવીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ અગિયાર પંચા પંચાવન નહીં આવશે લિમિટ પૂરી થઈ ગઈ છે ઓકે તો વેરી ગુડ તમને પણ સમજ પડી જ ગઈ કે પંચાવન નહીં આવે તો આપણી પાસે ચાર પરિણામ મળે છે અને ચાર પરિણામ છે અને જે કુલ પરિણામ પચાસની સાથે આપણે ભાગીએ તો આપણે જેમ પહેલાં ચેપ્ટરની અંદર જોઈ શકીએ અને બે વડે તમારે ગુણવું પડે કે એક ઝીરો તો છે જ બાકી રહે છે પાંચ તો પાંચને પાછું ઝીરો બનાવવા માટે બે વડે ગુણવું પડે તો દુ આઠના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ તમારો જવાબ આવશે તમે ચાર છેદમાં પચાસ પણ લખી શકો છો અથવા તો તમે ચાર એટલે કે બે દુ ચાર અને પચાસ એટલે કે પચીસ દુ પચાસ એટલે તમે ઉડાડીને બે ના છેદમાં પચીસ પણ તમારો જવાબ લખી શકો છો ક્લિયર છે આ રીતે તમે અલગ અલગ રીતે જવાબને પ્રેઝન્ટ કરી શકો ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા હોય તો એટલે કે યાદચ્છિક રીતે પસંદ કરતા તેની પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય હવે ફરીથી હું અહીં બીસીડી અલગ અલગ નામ નહીં આપીશ તમારે સમજવાનું રહેશે સોરી ઉપરની લાઈન નથી પૂછવાની એ બધા માટે કોમન રહેશે અહીંયાથી આપણે ચેન્જ કરવાનું છે અને અહીંયા તમારે લખી દેવાનો છે પ્રશ્ન નંબર બે અને અહીંયા લખવાનું છે પસંદ કરતા તેના પરનો પસંદ કરેલ પસંદ કરેલ બોર્ડ પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય નોર્મલી તો તમને અવિભાજ્ય સંખ્યા એક ની એમ એમ પણ યાદ જ હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને કોને ન કહેવાય એ જાણવું હોય તો મને તમે કોમેન્ટ કરજો વિડીયોની અંદર

બેતાલીસ નથી તેતાલીસ નથી તેતાલીસ છે ચુમ્માલીસ નથી પિસ્તાલીસ નથી છેતાલીસ નથી સુડતાલીસ છે અડતાલીસ નથી ઓગણપચાસ પણ નથી કારણ કે ઓગણપચાસ સત્યુ સત્ય ઓગણપચાસ થાય મેં છગડિયા અકાઉન્ટ્સની બહાર લખ્યું છે જગ્યા ઓછી પડે છે એટલે તમારે અંદર લખવાનું છે એટલે છગડિયા એકાઉન્ટ્સ પાછળથી લખવાનો છે બરાબર તમે આપણે સંખ્યા ગણી લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર હે તો તમારો જવાબ આવવો જોઈએ પંદરના છેદ માં પચાસ જો તમે એને ગુણાકાર કરીને લખતા હોય તો પંદરના છેદમાં પચાસ એટલે પચાસ અને પંદર દુ ત્રીસ એટલે ત્રીસના છેદમાં સો અને તમારો આવશે જવાબ ઝીરો પોઈન્ટ ત્રણ અથવા તો ત્રીસ ટકાવારીમાં શોધવું હોય તો ત્રીસ ટકા કારણ કે તો તમારે સો વડે ગુણવું પડે અને તમે ઉડાડતા હોય તો પાંચ તરી પંદર અને પાંચ દશામ પચાસ આ રીતે એના અવયવ પાડીએ ઉસ કરીને તમારે જવાબ લખવાનો રહેશે અને ત્યાર પછી આગળ વધીએ દસ નો ગુણિત હોય હવે આ દાખલો મને કરાવવાની ઈચ્છા નથી બિલકુલ દસ નો ગુણિત હોય એટલે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ હે નામ આપી દેવાનું ત્રીજું સી નામ આપી દેવાનું દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ એવી પાંચ સંખ્યા મળે છે અને પાંચ સંખ્યા મળે છે એટલે પાંચના છેદમાં પચાસ એ તમારો જવાબ આવવો જોઈએ અને એના પરથી તમે અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરતા હોવા જોઈએ દસનો ગુણિત એટલે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ હે તો આ જવાબ તમે જાતે કરી કાઢજો ત્યાર પછી કારણ કે આપણે સમયનો ઉપયોગ કરીએ અને બીજા દાખલા આગળ ગણીએ ઠીક છે સંભાવનાના દાખલો ધોરણ દસ પ્રકાર નંબર ત્રણ એક આ પ્રકારનો દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે તો આની અંદર શું કરવાનું છે તમારે કુલ પ્રાથમિક પરિણામોની જરૂર નથી એટલે કે તમારો યુ અને એસ તમને અંદર ઘણીવાર આપેલો ના હોય બરાબર છે આપણે એની જરૂર પણ નથી આપણે એની સંખ્યાનું મહત્ત્વ છે કારણ કે આપણે સૂત્રની અંદર તો સંખ્યા જ મૂકીએ છીએ આપણે કોઈ જ વસ્તુ મૂકતા નથી તો આપણે સંખ્યાનું મહત્ત્વ છે તો સંખ્યા તો આપણને પ્રશ્નમાં આપી દીધી છે બાર ખામી વાળી બોલપેન ભૂલથી એકસો બત્રીસ ખામી વગરની માં ભેગી થઈ ગઈ છે તો આપણે અહીંયા આ રીતે અલગ કરી દઈએ ખામી વગરની અને કુલ ખામીવાળી કેટલી છે બાર ખામી વગરની કેટલી છે એકસો બત્રીસ અને કુલ કેટલી છે તો એ તમે જાતે સરવાળો કરી શકો ઘણીવાર કુલ અને ખામીવાળી આપેલી હોય તો ખામી વગરની મળી જાય ઘણીવાર કુલ અને ખામી વગરની આપેલી હોય તો ખામીવાળી મળી જાય કારણ કે આ બંનેનો સરવાળો કરો તો કુલ મળે ને તો કુલ કેટલા થશે બે ને બે ચાર ત્રણને એક પાંચ ત્રણને એક ચાર અને એક કુલ એકસો ચુમ્માલીસ થશે હવે તમે જુઓ હે ને તમને માનો કે આ એકસો બત્રીસ નહીં આપ્યા હોતે કુલ અને બાર આપ્યા હોતે તો તમે શું કરતે કુલમાંથી ખામીવાળી બાદ કરો ખામી વગરની ખબર પડી જાય અને કુલમાંથી ખામીવાળી જે છે બાદ કરશો તો તમને ખામી વગરની ખબર પડી જશે તો આ રીતે તમને અલગ અલગ પ્રશ્ન પૂછેલ હોય અહીંયા તમારે કુલ પ્રાથમિક પરિણામોની કોઈ જરૂર નથી તમારે સીધું મળશે કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા કારણ કે આપણે જે પસંદ કરવાની છે બધી જે ભેગી થઈ ગઈ છે ભેગી થઈ ગઈ એટલે કુલ એકસો ચુમાલીસ થઈ ગઈ છે ફક્ત જોઈને કહી શકાય નહીં કે બોલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે તેમાંથી યદચ રીતે એક બોલપેન પસંદ કરવાની છે એટલે આપણે કુલ યદચ રીતે એક બોલપેન પસંદ કરતા કુલ પ્રાથમિક મળતા કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા એટલે પસંદ કરીએ તો કેટલા ઓપ્શન્સ છે આપણી પાસે આપણી પાસે બોલપેન પસંદ કરવા માટે એકસો ને ચુમ્માલીસ ઓપ્શન્સ છે એને કહેવાય પ્રાથમિક પરિણામોની સંખ્યા જે આપણી પાસે ઓપ્શન્સ હોય તે સિંગલ સિંગલ ઓપ્શન કેટલા છે તો એકસો ધારો કે ઘટના એ બરાબર હવે આપણે ધારી લેવાનું છે ઘટના કે આપણે શું જોઈએ છે તો પસંદ કરેલ બોલ પેન આપણે જે પ્રશ્ન પૂછ્યો હોય તે ખામી વાળી જોઈએ છે શું જોઈએ છે ખામી વાળી જોઈએ છે એટલે ધારો કે ઘટના એ બરાબર ખામી વાળી પસંદ કરેલ બોલ પેન ખામી વાળી હોય આખું લખવાનું પસંદ કરેલ બોલ પેન ખામી વાળી હોય તો ખામી વાળી હોય તો ખામી વાળી ટોટલ કેટલી છે બાર છે અહીંયા આનું પણ છગડિયા કાઉસવાળા કોઈ પણ ભાગનું કામ નથી કારણ કે આપણે એની અંદર લખી શકીએ એમ નથી કે બોલપેન નંબર વન બોલપેન નંબર ટુ લખી શકાય લખવું હોય તો પણ કોઈ ઝંઝટની જરૂર નથી આપણે નંબરનું કામ છે સંખ્યાનું કામ છે તો ખામીવાળી કેટલી છે તો ખામીવાળી આપણી પાસે બાર છે તો આપણો જવાબ આવશે બારના છેદમાં એકસો ચુમ્માલીસ કારણ કે નંબર ઓફ એસ તો એકસો ચુમ્માલીસ છે અને નંબર ઓફ એ બાર છે તો બારના છેદમાં એકસો ચુમ્માલીસ એટલે એકના છેદમાં બાર આવશે તમારો જવાબ તો ઘણીવાર એવું પણ પૂછે કે ખામી વગરની બોલપેનની સંભાવના શોધો તો શું કરશો તમે તો ખામી વગરની બોલપેન કેટલી થશે બે આ વસ્તુને બે રીતે શોધી શકાય ખામી વગરની બોલપેન એકસો બત્રીસ છે તો એકસો બત્રીસ અહીંયા તમે લખી દો અહીંયા તમે લખી દેશો અને તમારા સવાલના જવાબના તમે એકસો બત્રીસના છેદમાં એકસો ચુમ્માલીસ લખશો એટલે તમે ઉડાડશો એટલે અગિયારના છેદમાં બાર આવશે પરંતુ હું આવું નહીં કરું તમે પણ આવું નહીં કરશો ભવિષ્યમાં જો તમને બે જ ઓપ્શન આપેલા હોય ખામી વગરની અને ખામીવાળી એની અંદરથી એકનો જવાબ તમને મળી ગયો હોય તો બીજાનો જવાબ એકમાંથી બાદ કરી શકાય એકમાંથી એકના છેદમાં બાર બાદ કરો તો તમને શું મળશે બાર અહીંયા છેદમાં કંઈ નહીં એટલે એક બારેકો બાર માઇનસ એક એક છેદમાં બારેકો બાર એટલે અગિયારના છેદમાં બાર આ તમારો જવાબ આવી ગયો ઓલરેડી હે ને તો આપણે શું કર્યું કુલ એકમાંથી એ જૂની સંભાવના બાદ કરી તો બીજી સંભાવના મળી ગઈ બેમાંથી એક આપેલ હોય તો એના સિવાયની બીજી સંભાવના મળી જાય એટલે કે અહીંયા એવું છે કે બે જ બેમાંથી એક શા માટે તો કે ખામીવાળી હોય તો એ ખામી વગરની નહીં હોય અને જો ખામી વગરની હોય તો ખામીવાળી ના હોય અને આપણે પૂરક ઘટના કહીએ છીએ અને પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો જો એ મળી ગયો હોય તો આપણે ફક્ત એડેસ શોધવાનો રહી છે અને એડેસ બરાબર એડેસની સંભાવના શોધવી હોય પી ઓફ એડેસની તો પી ઓફ એડેસ અને પીઓફ ઓફ એ બંનેની સંભાવનાનો સરવાળો એક જ થાય હવે પી ઓફ એ તમને મળી ગયો છે એકના છેદમાં બાર બરાબર એક અને પી ઓફ એડેસ તમારે શોધો છે એટલે ખામીવાળી નહીં જોઈએ તો ખામી વગર નહીં મળશે ઓટોમેટિકલી મળશે એને તો એકના છેદમાં બારને પેલી બાજુ લઈ જાઉં તો વન માઇનસ એકના છેદમાં બાર આવશે પી ઓફ એડેશ બરાબર એટલે પી ઓફ એડેશ બરાબર વન માઇનસ એકના છેદમાં બાર અને હમણાં જેમ આપણે ગણતરી કરી તેમ અગિયારના છેદમાં જવાબ મળશે આ ઉપરાંત પત્તાવાળા પણ સવાલ પૂછાય છે જે આપણે એનો અલગથી હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ હાલ પૂરતા આટલા વિડીયોને તમે શીખો પ્રેક્ટિસ કરો અને સમજો